Do they?
इस चतुर्थ दिन की शुरुआत करने से पूर्व अयम भगवान गुरु वैष्णव संतगण को याद करते हैं। आप सभी हमारे पीछे दोहराए Namaste.
Hare
सर्वप्रथम भगवान श्री श्री राधा श्याम सुंदर जी ना श्री चरणों में कोटि कोटि वंदन करिए। परम करुणा वरुणालय अवतार श्री निताई गौर सुंदर ना श्री चरणों में कोटि कोटि नतमस्तक प्रणाम। चैतन्य महाप्रभु ने अपवित्र प्रवाहित धारा में आवनार समस्त आचार्यगण गोस्वामी गणों श्री चरणों में वंदन अने अशुद्ध गुरु शिष्य परंपरा में अवतरित नार इस्कॉन संस्थापक आचार्य कृष्ण कृपा मूर्ति अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद जी ना श्री चरणों में वंदन। गुरुदेव समस्त वर्तमान आचार्यगण अने श्रीमद भागवत सप्ताह प्रेम यज्ञ नू आयोजन करना आ समस्त सोसायटी ना सभ्यो आमंत्रित मेहमानों अने भागवत नी कथा ना श्रवण करवा माटे आवनार समस्त भागवत प्रेमियों ना श्री चरणों में कोटि कोटि वंदन। आ जगत में दुर्लभ कोई वस्तु होय तो भगवान श्री कृष्ण की कथा छे। देवानामपि सुदुर्लभा જે મોટા મોટા દેવતાઓ માટે પણ કથા દુર્લભ છે એ કથા જે શ્રવણ કરનાર છે એનું સૌભાગ્ય છે કે આ ભાગવતની પવિત્ર કથાને શ્રવણ કરવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો છે। जन्मांतरे भवेत पुण्यम श्रीमद् भागवतम लभेत। बहु बहु जन्म पछी अनंत जन्म पछी आ भागवत ने श्रवण करवाने एक शुभ अवसर प्राप्त थाय छे। शास्त्र ना विधि विधान अनुसार આ સંસારમાં જન્મ મરણના ચક્રમાં ભ્રમણ કરનાર જીવાત્માઓ માટે જે અનંત યોનિઓમાં જન્મ લે છે મૃત્યુ પામે છે એનો અંત ત્યારે જ આવી શકશે। આ કાળ ચક્રમાંથી ત્યારે જ મુક્ત થઈ શકશે જ્યારે એનું સૌભાગ્ય ઉદય થશે એના ભાગ્યનો ઉદય થશે અને અનંત અનંત જન્મો ભ્રમણ કર્યા પછી જ્યારે ભાગ્યનો ઉદય થાય છે ત્યારે વ્યક્તિને ભાગવત શ્રવણ કરવાનો એક શુભ અવસર પ્રાપ્ત થાય છે। એ ભાગવત કોઈ સામાન્ય ચીજ નહીં હે, આ સૌભાગ્યશાળીને પ્રાપ્ત થનારી આ વસ્તુ છે શ્રીમદ ભાગવત।
અને આ ભાગવત યાત્રાને છેલ્લા 3 દિવસથી આપણે સતત શ્રવણ કરી રહ્યા છીએ અને ભાગવતની યાત્રાને આ ચતુર્થ દિવસમાં પ્રવેશ કર્યો અને ગત સત્રમાં શ્રીમદ ભાગવત અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને જ્યારે રાજાનું પદ સોંપે છે, રાજ તિલક કરે છે, હસ્તિનાપુરનો રાજા બનાવે છે અને રાજા બનાવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ હવે વિચાર કરે છે કે ઘણા ઘણા દિવસોથી હું અહીંયા પર છું, પણ હવે મારા ઘરના લોકો પણ રાહ જોતા હશે, કારણ કે ભગવાન પણ ગ્રહસ્થ છે. 16108 લગ્ન વિવાહ કર્યા છે ભગવાન કૃષ્ણ અને બધી રાણીઓ દ્વારા 10-10 સંતાનો છે. બહુ મોટો પરિવાર છે યદુવંશ, વૃષ્ણિવંશ. ઘણી ઘણી પત્નીઓ જે ભગવાન કૃષ્ણની રાહ જોવે, સંતાનો પિતાજીની રાહ જોવે, એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે વિચાર્યું કે હું જાઉં, કારણ કે ઘણા સમયથી યહાં પર હું હસ્તિનાપુર દિલ્હીમાં હતો અને એટલા માટે હતો કારણ કે મારા પરમપ્રિય ભક્તે મને બોલાવ્યો. જ્યારે કોઈ ભક્ત સંકટમાં હોય, એટલે સંકટમાંથી દૂર કરવા માટે ભગવાન પ્રગટ થાય છે અને પાંડવોના જીવનમાં આવતા પ્રત્યેક દુઃખનો સામનો સ્વયં ભગવાન કૃષ્ણે પણ કર્યો છે. ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી કહે છે કે જ્યારે કોઈ શુદ્ધ ભક્તના જીવનમાં દુઃખ આવે છે, કષ્ટ આવે છે, ત્યારે વાસ્તવમાં એ કષ્ટ એ ભક્ત સહન નથી કરતો, પણ જો એ સાચો ભક્ત હોય, પ્રામાણિક ભક્ત હોય, તો એ ભક્તના દુઃખ સહન કરવા માટે ખુદ ભગવાન પણ એમને સહયોગ કરે છે. આ દુઃખને ખાલી ભક્ત સહન નથી કરતો, પણ ભગવાન પણ સહન કરે છે. અને જ પાંડવોની રક્ષા પલે પલે ક્ષણે ક્ષણે કરી છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આડા ઉભા રહ્યા છે. હવે ભગવાને એમ વિચાર્યું કે હવે કોઈ સંકટ નથી, કારણ કે હસ્તિનાપુરમાં જેટલા ગુંડાઓ હતા, અસુરો હતા, આ બધા ઉડાડી દીધા. હવે હું શાંતિથી દ્વારકામાં રહીશ, કારણ કે મને મારા ભક્તોની ચિંતા નથી. એમ વિચારીને ભગવાન દારૂકને કહે છે કે દારૂક રથ નિકાલ, દ્વારકા તરફ પ્રયાણ કરવું છે. પોતાનો સામાન લઈને દારૂક ને રથી બનાવીને રથ ઉપર આરૂઢ થઈને જ્યારે ભગવાન જવા જાય, સાંભળ્યું કે ઉત્તરાના ગર્ભમાં રહેલો અંતિમ વંશજ, આ કુરુવંશનો અંતિમ દીપક ને મારવા માટે આ દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાં એક બ્રહ્માસ્ત્ર ફેંક્યું અને આ બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભને મારવા માટે આગળ પ્રયાણ કર્યો. ત્યારે ઉત્તરાને લાગ્યું કે મને અને મારા બાળકને મારવા માટેનો કોઈ પ્રયાસ કરી રહ્યો છે. મને એમ લાગે છે કે મારા ગર્ભની અંદર જે બાળક છે, આ બાળકને મારવા માટે કોઈ હથિયાર છોડ્યું છે અને હથિયારથી બચવા માટે એ ઉત્તરા ભાગતા 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 જે ભગવાન કૃષ્ણ દ્વારિકા તરફ જઈ રહ્યા છે એમના ચરણોમાં જઈને પ્રાર્થના કરે છે કે હે મહાયોગી,
हे योगियों ना पण योगेश्वर पाही पाही महायोगी देव देव जगत पते हे देवो ना पण देव हे महादेव ना पण देव हे द्वारकाधीश नान्यम तद अभयम प्रत्ये यत्र मृत्यु परस्परम कृपा करीने मारी रक्षा करो कारण के मने लागे छे के मारो बाळक मरवामां छे अने त्यारे भगवान एक अंगुष्ट रूप धारण करीने उत्तरना मुखमांथी एमना गर्भमां प्रवेश कर्यो त्यारे भागवतनी टीकाकार होय भागवतनी टीका लखावडाय संतोए कीधुं छे કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પુત્રના ગર્ભમાં પ્રવેશ કર્યો કારણ કે એણે આ અસ્વસ્થામાં એ ફેંકેલા શસ્ત્રની રક્ષા કરવાની હતી ત્યારે ભગવાન પણ પ્રવેશ કર્યો ગર્ભની અંદર ત્યારે ભગવાન ચતુર્ભુજ રૂપમાં પ્રવેશ કર્યો કારણ કે પ્રશ્ન પૂછી શકે છે કે ભગવાનને અંગૂઠા જેવું રૂપ ધારણ કર્યું તો એને તો શસ્ત્રથી બચાવ કરવાનો હતો દ્રૌપદીને ઉત્તરાને અને ઉત્તરાના સંતાનને બચાવવાનું હતું તો શું ભગવાન નિહત્તા ગયા હથિયાર વગર ગયા ત્યારે આચાર્ય ગણો કહે છે કે ના ભગવાન શ્રી કૃષ્ણ શંખ ચક્ર ને ગદા બંને લઈને ગયા તો ઘણા ઘણા સંતોએ પૂછ્યું કે પ્રભુ તમારે શું ગદાની જરૂર તમારે શું ચક્રની જરૂર જિંદગી દ્રષ્ટિ સે સકલ સૃષ્ટિ કો પલટ કે દેખા અને જેની ભ્રુકુટી હલે ત્યાં સંસાર હલવા મળે જે ખાલી શ્વાસ બહાર કાઢે ત્યાં તો કેટલા અનંત અનંત બ્રહ્માંડો બહાર નીકળે અને શ્વાસ અંદર લે તો કેટલા બ્રહ્માંડો અંદર ખેંચાઈ જાય એ ભગવાનને ગદા અને ચક્ર લઈને જવાની જરૂર પડી અને એ પણ આ હડેલા અસ્વસ્થામાં છોડેલા આ શસ્ત્રનો સામનો કરવા માટે અરે ભગવાનનું નામ માત્ર કાફી છે આ શસ્ત્રનો સામનો કરવા માટે નામની જગ્યાએ ખુદ ભગવાન અંદર પ્રવેશ કરે છે અને છતાં સાથે બે આયુધ બે હથિયાર લઈને જાય છે તો સંતોએ પ્રશ્ન પૂછ્યો પ્રભુ આવું કેમ તમારે શું હથિયારની જરૂર પડે તમે તો ઈચ્છા માત્રથી સૃષ્ટિનું સર્જન કરો છો આચાર્યો ગણ કે છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ ગદા અને ચક્ર લઈને ગયા કદાચ ચક્ર દ્વારા મેં અસ્વસ્થામાં કરેલો જે છોડ્યું છે બ્રહ્માસ્ત્ર એની સામે કદાચ ચક્ર છોડું અને ફેલ થઈ જાય તો ગદાથી મારા ભક્તની રક્ષા કરીશ આ આચાર્યનો મૂળ છે આ સંભવ નથી કે ભગવાને ગદા કે ચક્રનો ઉપયોગ કરવો પડે ભગવાન ખાલી દ્રષ્ટિથી બધું કાર્ય કરી શકે છે છતાં પણ ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરવાની કેવી તૈયારી બતાવે છે વિચાર હું મારા ભક્તની છેક સુધી રક્ષા કરીશ પણ સંતો કહે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ જોયું તો ત્યારે પરીક્ષિત મહારાજ મૃત અવસ્થામાં એ અત્યારે સ્પર્શ કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની દ્રષ્ટિ આ બાળકને સામે નાખી અને ભગવાનની દ્રષ્ટિમાં અમૃત છે ભગવાનની દ્રષ્ટિમાં શું છે અમૃત મૃત એટલે કે મરેલા અને અમૃત એટલે કે જે ન મરે હું તમે બધા મૃત છીએ એટલા માટે ભગવાન કૃષ્ણ પણ દ્વારકાધીશ ભગવદ્ ગીતામાં કહે છે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યો ધ્રુવ જન્મ મૃતાશ્ય ચ તસ્માત પરિહાર્ય અર્થે જેને ટાળી ન શકાય મૃત્યુ છે અને આપણે બધા આ મૃત્યુના પાશના બંધનમાં બંધાયેલા છે મૃત્યુના બંધનમાં બંધાયેલા છે મૃત છીએ આપણે અને મૃત વ્યક્તિને અમૃત બનવું હોય તો શું કરવું પડશે કે જેની દ્રષ્ટિમાં અમૃત છે આની દ્રષ્ટિના દર્શન કરવા પડશે અને ભગવાનની દ્રષ્ટિમાં અમૃત છે જ્યારે ગ્વાલ વાલો પણ યમુનાનું જળ પીવા જાય પણ યમુનાનું જળ વિશેલું હતું આ કાલિયા નાગને કારણે અને ગ્વાલ વાલો જ્યારે પાણી પીધું ત્યારે બધા ગ્વાલ વાલો મૃત અવસ્થામાં
સમુદ્ર મંથન જ્યારે કરવા ગયા દેવતાઓને દાનવો, અને ત્યારે પણ સૌ પ્રથમ કાલકૂટ વિષ નીકળ્યું, તો વિષના પ્રભાવમાં પણ આ દેવતાઓને દાનવો મૃત અવસ્થામાં. આ જેટલી જેટલી ઘટના બને છે, આ બધી જ ઘટનામાં ભગવાન આવે છે. જ્યારે ગ્વાલ બાલોએ આ વિષેલું પાણી પીધું અને મૃત અવસ્થામાં હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ ગ્વાલ બાલોને જોયા, ગોવાળિયાને જોયા, અને પોતાની અમૃત દ્રષ્ટિથી એ બધા જ ગ્વાલ બાલોને જીવિત કર્યા. દેવતાઓને દાનો પણ મૃત અવસ્થામાં હતા, ભગવાન વિષ્ણુએ ગરુડ ઉપર વિરાજમાન થઈને પોતાની અમૃતમય દ્રષ્ટિથી બધાને જીવિત કર્યા. કારણ કે ભગવાનના આંખમાં અમૃત છે. એટલા માટે મહેતા નરસિંહ જે ભજનમાં ગાય છે, ખોટી વાત નથી, પણ ભાગ્યના ફૂટલા આપણે છે કે આપણે મૃત અવસ્થામાં છે, દરરોજ મરી રહ્યા છે, એવરી ડે ટુ ડાય, દરરોજ મરીએ છીએ, છતાં પણ અમર થવાનો વિચાર નથી. જેના આંખમાં અમૃત છે એના દર્શન કરો, એટલા માટે સંતો ગાય છે. આંખમાં ભગવાન કૃષ્ણની આંખમાં અમૃત છે, એટલા માટે આ મંદિરોમાં જે અર્ચ વિગ્રહના રૂપમાં ભગવાન પ્રગટ થયા છે, ભગવાને આ કલયુગમાં મૂર્તિના રૂપમાં અર્ચ વિગ્રહના રૂપમાં પ્રગટ થયા છે, અને જે મંદિરોમાં બિરાજમાન છે, એ મંદિરમાં રહેવાળા ભગવાન દરરોજ 4 વાગે જાગે છે સવારે, અને 4:30 વાગે મંગળ આરતી થાય છે, અને જ્યારે 4:30 વાગે મંગળ આરતી થાય ત્યારે ભગવાનની આંખોમાં અમૃત ભર્યું છે, અને મંગળ આરતીમાં જે પણ વ્યક્તિ આવે છે અને જે ભગવાનના દર્શન કરે છે, ભગવાન એ વ્યક્તિને અમર બનાવી દે છે. એટલે બહેનો ભાઈઓ, આ નરેન્દ્ર મોદીની વાત નથી, આ શાસ્ત્રની વાત છે કે હરેક વ્યક્તિઓએ સવારે મંગળ આરતીના દર્શન કરવા જોઈએ, અને કદાચ આપણું ભાગ્ય પણ સારું છે કે આપણી નજીક જ મંદિર છે ઇસ્કોન મંદિર. સવારે વહેલા જાગીને 4 વાગે માળા કરતા કરતા ચાલી જાવું તોય પહોંચી જશો, અને 4:30 વાગે જ્યારે ભગવાન રાધા શ્યામ સુંદરના દર્શન થાય ત્યારે ભગવાનની જે અમિત દ્રષ્ટિ છે, અમૃત દ્રષ્ટિ છે, એ અમૃત દ્રષ્ટિ બ્રહ્મ મુહૂર્તમાં મંગળા આરતીમાં આવેલા લોકોના આંખમાં જાય છે. એટલા માટે એ વ્યક્તિ ધીરે ધીરે અમૃત પ્રાપ્ત કરે છે, અર્થાત ભગવાનના ધામમાં જવાના સદગુણો પ્રાપ્ત કરે છે. આમ નામ નથી લખ્યું કારણ વગરનું આ ભજન, આ ગાંડા નથી આપણા સંતો,
સવારે 4:30 વાગે ખુદ ભગવાન ઉભા રહી જાય છે, પણ આપણે 4:30 વાગે ક્યાં આપણી ઊંઘ જામે, પણ જાગી જવું જોઈએ, કારણ કે આ સૌભાગ્ય બધાને નથી મળતું. જે વૃંદાવન નો શ્યામ સુંદર છે, એ શ્યામ સુંદર સુરતમાં છે. જે વૃંદાવન નો બાકે બિહારી છે, એ જ આ મંદિરમાં છે. અને જે દ્વારકા નો દ્વારકાધીશ છે, એ દ્વારકાધીશ એ સુરત મંદિરમાં છે, ઇસ્કોન મંદિરમાં છે. તમે જે જે સ્વરૂપથી એમના દર્શન કરશો, તમને સ્વરૂપમાં એ ઠાકુર જ દર્શન આપશે. તમારો ભાવ શું છે, એ ભગવાનના દર્શન કરવામાં એ ભાવ પ્રમાણે ભગવાન પોતાના દર્શન આપે છે. તમે જે જે ભગવાનના વિગ્રહના ઉપાસક હો, તમે ભાવથી જશો ને, જો તમે સાચા ભાવથી ભગવાનનું ભજન કરતા હશો, સાચા ભાવથી ભગવાનના દર્શન કરતા હશો, તો નિશ્ચિત ભગવાન એ ભાવમાં તમને દર્શન આપશે. જિંદગી રહી ભાવના જેસી પ્રભુ મૂર્ત દેખી વેસી, જેવી જેવી ભાવના આપણી હશે ને, એ જ પ્રમાણે ભગવાનના સ્વરૂપના દર્શન થશે. ભગવાનની આંખમાં અમૃત છે, અને અમૃતથી ઉત્તરના ગર્ભમાં રહેલો બાળક જીવિત થયો, અને ઉત્તરના ગર્ભમાં જ એ બાળકના બાળકને ભગવાન કૃષ્ણના દર્શન થયા. અને જનતા વેત જ જે ગર્ભમાં જે બાળક બાળકે જે ભગવાનના દર્શન કર્યા, એ ભગવાન જેવો ચહેરો બધાની પાસે જોવે છે કે મેં જે માતાના ગર્ભમાં જોયે, તમે તમે તમે. પણ બધાનું પરીક્ષણ કર્યું, પણ ઠાકુર કઈ દરરોજ થોડો જોવા મળે છે. આ ભાગવત કથા દરરોજ થોડી અહીંયા થશે, આ તો ક્યારેક ક્યારેક થાય છે. ભગવાન દરરોજ જોવા નથી મળતો, પરીક્ષણ કરે છે, એટલે માટે એનું નામ પરીક્ષિત પડે છે. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તરના ગર્ભમાં રહેલા આ બાળકની રક્ષા કરી. અને એ જ ભગવાન જ્યારે દ્વારકા તરફ પ્રયાણ કરે છે, ત્યારે અંતિમ સ્તુતિ કુંતી મહારાણી જે કાલે આપણે સાંભળી, યથા ઋષિકેન ખલેન દેવકી કંસેન રુધા તિચિરમ સુચાર પિતા વિમોચિતાહમ સઆત્મજા વિભો ત્વયેવ નાથે મોહોદ્વિપાદગણા. હે કૃષ્ણ, છોડી ને મત જાઓ, ભગવાન તમારા ઉપકાર અમારી પર બહુ છે, બહુ ઉપકાર છે. હે કૃષ્ણ, તમે અમને છોડીને ન જાઓ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમઃ પંચાંદ્રિને. અમને છોડીને નહીં જાઓ કૃષ્ણ, તમારા ઉપકાર બહુ અમારી ઉપર છે. ભગવાન ને કહા કે કોણ સે ઉપકાર હે બતાઓ, મેં વળી શું ઉપકાર કર્યો ભાઈબા તમારી ઉપર, અને તમારા પરિવાર ઉપર, અને તમારા છોકરા ઉપર. બહુ સુંદર આ શ્લોક કે છે, આ શ્લોક કાલે રહી ગયો એટલે હું રિપીટ કરું છું. યથા ઋષિકેન ખલેન દેવકી કંસેન રુધા તિચિરમ સુચાર પિતા. કંસેન વૃદ્ધા, કંસના ક્રોધાગ્નિને કારણે, હે કૃષ્ણ, તમારી માતા દેવકી, યથા ઋષિકેન ખલેન દેવકી, હે ઋષિકેશ, તમારી જે માતા દેવકી હતા, અને દેવકીના જે પ્રથમ 6 પુત્ર હતા, આ 6 પુત્રને શું કર્યું, વિમોર્ચિત હતા. ખલેન દેવકી કંસેન વૃદ્ધા અર્પિતમ ચિરા, આ કંસે તમારા દેવકીના 6 પુત્રોને મારી નાખ્યા,
અને સાતમા પુત્ર તરીકે બલરામજી આવ્યા અને આઠમા પુત્ર તરીકે હે કૃષ્ણ તમે પ્રગટ થયા. એનો મતલબ દેવકીના જે પેલા છ પુત્ર હતા એ તમારા સગા ભાઈ હતા. યશ્યાનો ભગવાન કે યસ કુંતી કેટલું સુંદર વાત કરે છે. કંસ દ્વારા દેવકીના પ્રથમ છ પુત્રને માર્યા, હે કૃષ્ણ તમારા સગા ભાઈ તો હતા પણ છતાં તમે તમારા સગા છે ભાઈની રક્ષા નથી કરી, પણ હે કૃષ્ણ હે દ્વારકાધીશ હે ઋષિકેશ તમે મારા દીકરાની ક્ષણે ક્ષણે રક્ષા કરી છે. વિચારો, આ વાત દેવકીના મગજમાંથી બહાર આવી છે, ભાગવતમાંથી બહાર આવી છે, બહુ ચિંતનીય વાત છે. તમે તમારા સગા ભાઈને ન બચાવ્યા પણ તમે મારા દીકરાની રક્ષા કરી, અમારી ઉપર તો શું એવું હશે, અમારી ઉપર તો શું એવો પ્રેમ તમને જાગ્યો હશે કે જેના કારણે તમે તમારા સગા ભાઈઓની રક્ષા ન કરીને અમારા પાંચે દીકરાઓની તમે રક્ષા કરી છે. વિષાદ મહાગ્ને પુરુષાર્થ દર્શન અસત સભાયા વનવાસ કૃચ્છત મૃદે મૃદે અનેક મહારથિ સ્ત્રહ દ્રોણ્યશ્ચ ચાસ્મમ હરેરભિરક્ષિતા. પિકનિક ના નામે જ્યારે કૌરવ મારા દીકરાને બહાર લઈ ગયા હતા અને ત્યારે દુર્યોધને એક આખી બણી ભરી લાડવા લાવ્યા અને લાડવામાં ઘીની જગ્યાએ ઝેર નાખી અને બધા જ લાડવા ભીમને ખવડાવી દીધા, કારણ કે એને મારવું હતું. અને ભીમ જ્યારે મૃત અવસ્થામાં દેવ્યો ત્યારે એને પકડીને નાખ્યો પાણી અંદર સમુદ્રની અંદર. અને ભીમ એટલો વજન વાળો હતો કારણ કે જન્મ સાથે જ 1000 હાથી નું બળ લઈને જન્મેલો. અમુક અમુક નથી હોતા મોટા ગઠ્ઠા 2-2, 3-3, 5-5 કિલો. આ ભીમ 1000 કિલો, તમે વિચારો 1000 કિલો નું વજન એટલે હું તમે કહેશો તો 1000 કિલો નું વજન વાળા ભીમ પ્રગટ થયો હોય તો ઓલો થોડું ઉપાડી શકતી હશે કુંતી. હા, એવું જ કીધું, તમારી વાત સાચી છે. જેવો દીકરાને હાથમાં લઈ ગયો તો હાથમાંથી છટક્યો, છટક્યો પાણકા ઉપર પડ્યો અને પાણકા ઉપર પડ્યો તો પાણકાનો લોટ કરી નાખ્યો. હવે પાતાળ સુધી વીજો, પાતાળ સુધી ને ત્યાં બધા સર્પ હતા, સાપ હતા, નાગો હતા, આ બધા આવીને એને ડંખ મારવા માંડ્યા કે આવ્યો આવ્યો ખોરાક ખાવાનું આવ્યો આપ્યો. અને જેવા એને ડંખ મારવા માંડ્યો ને, ડંખ મારવાથી વ્યક્તિ મૃત્યુ પામે પણ ભીમને ડંખ મારવાથી ભીમ જાગતો હતો. તો આ બધા સર્પો ભેગા થઈને બોસ જે હતા સર્પના રાજા એને ફરિયાદ કરી, વાસુકી જે સાપ સર્પના રાજા હશે, મહારાજ એક એવું એક વિચિત્ર પ્રાણી આવ્યું છે આપણા દેહમાં આપણી સોસાયટીમાં કેને જેટલા ડંખ મારીએ તો એ જીવતો થાય છે મરવાની જગ્યાએ. જે સરદાર હતો સર્પનો સરદાર એ કે આમાં કઈક દમ લાગે છે, ગયા જોવા, જેવો જોયો તને ખબર પડે આ તો ભીમડો ઓળખી તો ને, દીકરાનો દીકરો હતો, બહુ છોકરો હતો એટલે આપણે એને તુકારે બોલાવીએ ને, એટલે આ લાવો લાવો જલ્દી ને અહીંયા લાવો, આ તો મારો દીકરો છે. અને લાવ્યા અને લાવીને પછી એને હોશમાં લાવ્યા, ઝેર બધું ઉતરી ગયું કારણ કે લોહે લોહે કો કાઢતા હે, આખા શરીરમાં ઝેર હતું, વિષ હતું. અને આ લોકો જ્યારે વિષ ડંખ મારતા હતા સર્પ તો ઈ એનું વિષ ભીમની અંદર નહોતા નાખતા પણ ભીમની અંદરનું વિષ બહાર કાઢતા એટલે જીવિત થતા હતા. અને પછી હોશમાં આવ્યો ત્યારે કે હું ક્યાં આવ્યો હતો, કે આ રીતે ઘટના બની છે, વાંધો નહીં, અમે તમારા પૂર્વજો છીએ, તું બરાબર સલામતી છો, પણ તું ધન્ય કહેવાય આવો અમારા કુળમાં આવો મહાન દીકરો થયો છે, હું બહુ ખુશ થયો છું તારી ઉપર. અને મારી પાસે 9 અમૃતના કુંડ છે, આ 9 અમૃતના કુંડમાં તારે એક એક વાર સ્નાન કરવાનું છે
આ ભીમને 99 કુંડમાં એક એક વાર સ્નાન કર્યું, એક કુંડમાં પડીને બહાર આવે તો 1000 હાથીનું બળ આવે, બીજા કુંડમાં પડીને બહાર આવે તો 2000 હાથીનું બળ આવે, એમ 9 કુંડમાં પડ્યો એટલે 9000 હાથીનું બળ આવ્યું, અને જનતા વેદ 1000 હાથીનું બળ હતું એટલે ભીમની અંદર 10000 હાથીનું બળ હતું. હવે મારવા માટે દુર્યોધને પાણીમાં નાખી દીધો, પણ બહાર આવ્યો 10000 હાથીનું બળ લઈને. આ કુંતી મહારાણી કૃષ્ણને કહે છે કે પ્રભુ, હે કનૈયા, હે દ્વારકાધીશ, આમાં તમારી કૃપા છે, બાકી મારો દીકરો જીવતો જ ન રહી શકે. અસત સભાયા વનવાસ ક્રીચ્છતઃ. અસત સભાયા, હે કૃષ્ણ, હસ્તિનાપુરમાં જયારે અસત સભા હતી, જેમાં હાચી સભા નહોતી, જેમાં દુર્યોધન ને બધા બેઠેલા હતા સભામાં, અને ત્યારે યુધિષ્ઠિરને ઉકસાવીને જુગાર રમવામાં આવ્યો, અને જુગારમાં ધીરે ધીરે બધું હારી ગયા, અને ધારે ધારે દ્રૌપદીને પણ હારી ગયા, અને દ્રૌપદીને જયારે હારી ગયા યુધિષ્ઠિર, ત્યારે દુર્યોધને કીધું, હે દુશાસન, જા દ્રૌપદીને ભરી સભામાં લે. અને ત્યારે દુશાસન જાય છે દ્રૌપદીને લેવા માટે, અને ત્યારે શાસ્ત્ર કહે છે ઈ સમયે દ્રૌપદી રજસ્વલા ધર્મમાં હતી, એક વસ્ત્ર પહેરેલું હતું, અને સાડી એ વાળ પકડીને ઘસડતો ઘસડતો દ્રૌપદીને આ હસ્તિનાપુરની સભામાં લાવે છે. દ્રૌપદી રડે છે, રડીને જોરથી હાથ પછાડીને દ્રૌપદી દોડતી દોડતી એમના પતિઓ પાસે જાય છે. હે સ્વામી, હે પરમેશ્વર, હે પતિદેવ, તમે અમારી રક્ષા કરો, મારી રક્ષા કરો, મારું સૌભાગ્ય છે કે તમારી જેવા 5-5 પતિ છે, અને 5-5 પતિ હોવા છતાં પણ આ ભરી સભામાં એક સ્ત્રીની હાલત આવી થઈ રહી છે, શરમ લાગવી જોઈએ, રક્ષતિ માં મારી રક્ષા કરો. પણ આ પાંચે પાંડવ એક શબ્દ બોલતા નથી, માથું નીચે. દ્રૌપદી બહુ આજીજી કરે છે. એક પતિની જવાબદારી છે કે પત્નીની રક્ષા કરવી, પણ આ પાંચે પતિનો માથા નીચે, એટલા માટે દ્રૌપદી દોડી લઈને લાગ્યું કે આ કોઈ કઈ કરી શકે એમ નથી. દ્રૌપદી કે કઈ વાંધો નહીં, એક ઓપ્શન જાઓ તો બીજો ઓપ્શન છે, કોણ? રાજા ધૃતરાષ્ટ્ર. અને દોડતા હાથ જોડીને કહે છે, મહારાજ, હસ્તિનાપુરના તમે રાજા છો અને હસ્તિનાપુરની પ્રજા છું, આ પ્રજા તમારી પાસે ન્યાય માંગે છે, કે આ ઉચિત છે? આ હસ્તિનાપુરની આ સભામાં, આ કુરુવંશી સભામાં એક સ્ત્રીને નગ્ન કરવામાં આવે છે, હે મહારાજ, આ તમારા શાસનમાં કઈ રીતે સંભવ હોય? પણ ઓલો આંધળો હતો ને, બાર થી પણ આંધળો હતો, અંદર થી પણ આંધળો હતો, છોકરામાં એટલો આસક્ત હતો, એને એના છોકરા સિવાય કોઈ નહોતું દેખાતું. દ્રૌપદી જ્યારે પ્રાર્થના કરે છે મહારાજ ધૃતરાષ્ટ્રને, હે મહારાજ, હું તમારી પુત્ર વધુ જ નહીં, તો જો આ સંસાર નહીં અને આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, તમારી કુળની પુત્ર વધુ છું, અને એની આવી હાલત થાય, તરત જ દુર્યોધને કીધું, મહારાજ, વિચારીને જવાબ આપજો. એટલે ઓલા જેવો દુર્યોધન નો અવાજ સાંભળો, એટલે ધૃતરાષ્ટ્ર કઈ નહી, માથું નીચે. પછી કૃપાચાર્ય પાસે ગઈ, દ્રોણાચાર્ય પાસે ગઈ, અને હસ્તિનાપુરની સભામાં એક વયોવૃદ્ધ વ્યક્તિ બેઠો હતો, પિતામહ ભીષ્મ, એમની પાસે ગઈ, રડતા રડતા. અને દુર્યોધને કહે, દુશાસન શું કરે છે? લાવ, જલીને પકડીને લાવ, એને નગ્ન કરીને મારા સાથળ ઉપર બેહાડ. દ્રૌપદી રડતા રડતા પિતામહ ભીષ્મના સામે હાથ જોડીને કહે છે, દાદા, હે દાદા,
મારા પિતાજી જે દ્રુપદ હતા ને, જ્યારે મને વળાવી ને ત્યારે મારો હાથ તમારા હાથમાં સોંપ્યો હતો ને કીધું તું જો હે દાદા હે પિતામાં અમારી દીકરીને તમને સોંપું છું, કઈ દુઃખ ન આવે. કારણ કે મને ખબર છે તમે ન્યાય કરવાળા, તમે ધર્મનું આચરણ કરવાળા છો. હું કુરુવંશમાં મારી દીકરીને આપું છું પણ એને કઈ થાય નહીં, જવાબદારી તમારી છે. અને પિતામાં ભીષ્મે હે દાદા ભૂલી ગયા, અને ત્યારે દાદાએ કીધું કે હા હું અવશ્ય તારી રક્ષા કરીશ. આજે આ ભરી સભામાં હે દાદા તમારી દીકરીને આબરૂ લૂંટાઈ રહી છે, એને લગ્ન કરવામાં આવે છે, દાદા કઈ કરો. આખી સભામાં અગર મને કોઈ ભરોસો હોય તો તમારી ઉપર છે, અને દ્રૌપદીને એક વ્યક્તિ ઉપર જ ભરોસો હતો, દાદા ઉપર. કઈક પિતામાં ભીષ્મ બોલે, કઈક દાદા બોલે, એને ખબર હતી એમણે દાદા ઉભા થઈને આખી સભામાં ખીજાશે, ગુસ્સો કરશે, ધૃતરાષ્ટ્રને ખીજાશે, દુર્યોધનને ખીજાશે, મારા પાંચે પતિને ખીજાશે. પણ પિતામાં ભીષ્મ મોઢામાંથી એક શબ્દ નથી બોલતા, અને બોલવાની જગ્યાએ પોતાનું માથું ઝુકાવી દે છે. આંખ બંધ કરીને પિતામાં ભીષ્મમાં રડે છે પણ એક શબ્દ બોલતા નથી. દાદા મને ન્યાય આપો, મને ન્યાય આપો, તમે એક શબ્દ પણ નથી બોલ્યા. અને જ્યારે કોઈ વધારે આજીજી કરે અને કોઈ જવાબ ન મળે ને, એટલે સમજી જવાય કે આ આપણી વાતને નહીં સાંભળે. અને ત્યારે દ્રૌપદી તૂટી ગઈ કે હવે કોઈ મારી રક્ષા નહીં. અને દુર્યોધન કહે છે દુશાસન લાવ જલ્દી એને મારી પાસે. દુશાસન દ્રૌપદીને લાવે છે અને સાડી હાથમાં પકડે છે. ઉતાર સાડી આ ભરી સભામાં, મને આંધળાનો પુત્ર કીધેલો છે ને, આ ઈ છે આંધળાનો પુત્ર કીધેલો છે મને, અંધેકા પુત્ર અંધા. કારણ કે આ બરાબર છે, મને દાસીનો પુત્ર કીધો છે, અને આવું જ થવું જોઈએ. અને જેમ ભીમ ની અંદર 10,000 હાથીનું બળ હતું ને, એમ આ દુર્યોધન ના ભાઈ દુશાસન ની અંદર પણ 10,000 હાથીનું બળ હતું. અને સાડી ખેંચે છે દ્રૌપદી, અને સાડી ખેંચતા 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 દ્રૌપદી પેલા પોતાના હાથેથી સાડી પકડી રાખી કે હું રક્ષા કરું, મારું કે હું બચી જઈશ. પણ 10,000 હાથીનું બળ હતું, જોરથી હાથ ખેંચ્યો ને, ત્યાં તો હાથમાંથી સાડી છૂટી ગઈ. છતાં પણ એ સાડીને દાંતની નીચે ભરાવી રાખી કે ના, બીજી વાર ઝટકો માર્યો દુશાસને, સાડી છૂટી ગઈ. હવે દ્રૌપદી પાસે કાંઈ નથી. ત્યારે એને એના ગુરુના શબ્દ યાદ આવ્યા કે જ્યારે જ્યારે તને તકલીફ પડે અને જ્યારે તારા જીવનમાં બધા જ દરવાજા બંધ થઈ જાય ને, ત્યારે દ્વારકાધીશનો દરવાજો હંમેશા ખુલ્લો રહે છે. એ કૃષ્ણને યાદ કરજે. અને ત્યારે દ્રૌપદીએ કીધું કે બસ હવે મને એમ લાગે છે કે આ ભરી સભામાં મારા ભાઈ સિવાય અહીંયા કોઈ મરદ બેઠો જ નથી. અને હાથ ઉપર કરીને હવે એને કીધું છોડી દો, જે થવું એ થઈ જાય, હવે હું શરણાગત થઈ જાઉં છું. હાથ ઉપર કરીને ભગવાન ની શરણાગત થાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે રામ, હે નાથ નારાયણ વાસુદેવ. અપને આપને ભરી સભામાં જાહેર કરી દીધું કે કૃષ્ણ સિવાય હું કોઈ નથી. જ્યારે હું સભામાં પ્રવેશ કર્યો ત્યારે મને એમ લાગતું હતું કે નહીં આ મારા પતિ છે. જ્યારે મેં સભામાં પ્રવેશ કર્યો ત્યારે મને એમ લાગ્યું કે નહીં આ રાજા બરાબર છે. જ્યારે સભામાં પ્રવેશ કર્યો ત્યારે મને એમ લાગ્યું કે નહીં આ કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય પુરોહિત બરાબર છે. જ્યારે આ સભામાં પ્રવેશ કર્યો ત્યારે મને એમ લાગ્યું કે મારો દાદો મારા બાપ જેવો છે. પછી મને લાગ્યું કે નહીં આ સંસારમાં કોઈ મારો પતિ નથી, કોઈ રાજા નથી, કોઈ પુરોહિત નથી, કોઈ દાદા નથી, કોઈ પિતા નથી. અગર કોઈ હોય મારી રક્ષા કરો તો દ્વારકાધીશ છે બીજો કોઈ.
તો બહુ વિશ્વાસ છે માં મને તમને આવો જ વિશ્વાસ છે આપણા ઘરવાળા ઉપર ને આની ઉપર ને ફલાણા ઉપર કોઈ આપણી રક્ષા નથી કરવાનું અને છેલ્લે ક્યાં જવું પડશે આપણે છેલ્લે ભગવાન પાસે જવું પડશે એની કથા પહેલા કેમ નથી જતા અને જ્યારે દ્રૌપદી શરણાગત ભાવથી ભગવાનને યાદ કરે ને ભગવાન ને બોલાવે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં હતા અને અહીંયા હસ્તિનાપુરમાં દ્રૌપદી ભગવાનને યાદ કરે છે રૂટ તો બહુ લાંબો હતો પ્લેનમાં આવે તોય મોડું થઈ જાય સ્વર્ણ જેવો આકાર વાળી રુક્ષ્મણી ની બાજુમાં અને હાથમાં સોનાની પ્લેટ માંથી ભોજન કરી રહ્યા પણ આ ખબર પડી ગઈ રુક્ષ્મણી હસ્તિનાપુરમાં તમારી એક ભક્ત દ્રૌપદી એનું ચિરહરણ થઈ રહ્યું છે ને દ્રૌપદી મારે તો એની પાસે જવું છે પણ મારી પાસે એની પાસે પહોંચવા માટે મારી પાસે કોઈ સાધન નથી એની પાસે જલ્દી પહોંચવા માટે કોઈ સાધન નથી અરે પ્રભુ શું વાત કરો છો આ તમારો રથ મનની ગતિએ ચાલે છે ભગવાન કૃષ્ણનો જે રથ છે ને મનની ગતિએ ચાલે છે રથમાં બેસી જાઓ મનની ગતિએ પહોંચી જાઓ કૃષ્ણ કે છે એ પણ ધીરું પડશે એ પણ સ્લો પડશે રુક્ષ્મણી કે તમારે સાધન કયું જોતું છે દ્રૌપદી પાસે પહોંચવા માટે અને તમે જેટલું મોડું કરશો ત્યાં દ્રૌપદી નું ચિરણ થઈ જશે તમે બધા વ્યક્તિના હૃદયમાં બેઠેલા છો હા હા આ જેટલા જેટલા સંસારમાં 84 લાખ પ્રકારના શરીર છે આ બધા શરીરમાં તમે પરમાત્માના રૂપમાં વિદ્યમાન છો દ્વારકાધીશ કે હા તમે દુર્યોધનના હૃદયમાં છો તો કે હા તમે દુશાસનના હૃદયમાં છો તો કે હા તો એમ કરો ને હૃદય તો હવે બાજુમાં આવે છે પકડી લો ને એટલે હાર્ટ એટેક આવી જાય કામ પૂરું થઈ જાય કેટલી ઊંચી વાત કરે બોલો રુક્ષ્મણી આમાં વિચાર વાળી છે આમાં સુંદર વિચાર વાળી છે દ્વારકાધીશની પત્ની બને તો તમે જયા પાર્વતી કરો ને મોળા કટ કરો ને ખાટા કટ કરો ને એ ખાટો જ મળે પિક્ચર જોતા હોય ગપ્પા મારતો અંતાક્ષરી રમતા હોય શરૂ કરે અંતાક્ષરી લે કે રામ કા નામ રામ નું નામ લેવું છું ગાવા પિક્ચર ના ગીત અને સુવર થોડો મળે એટલે સુવર એટલે સુંદર વર અને વર કરતા પણ શ્રેષ્ઠ પડે સુવર કોઈ શાસ્ત્રના વિધિ વિધાનનું તો પાલન નથી અને મન ભાવે જવું છે લંગડી રમે આંધળો ખોટો રમીએ એટલે આંધળા જેવો જ મળે કઈ ન મળે પણ આ તો પત્ની બની છે દ્વારકાધીશની રુક્ષ્મણી સામાન્ય બની છે
કેટલી સુંદર વાત કરી છે. તો કાઈ દોડવાની જરૂર નથી, તમે બધાના હૃદયમાં જ બેઠા છે ભગવાન. ખાલી આમ પકડી લે નહીં, હાર્ટ એટેક અને એટેક કહેવાય. તમે ગમે એટલી મહેનત કરશો ને ભગવાનને પકડી લીધો ને તમારો હાર્ટ, ગમે એટલી મહેનત કરશો, ગમે એટલા ડોક્ટરને બોલાવશો, ગમે એટલા કરંટ આપશો, ભગવાનને પકડી લીધો કોઈની તાકાત નથી. એટલે યાદ રાખજો, આ શ્વાસ લઈ રહ્યા છે અને છોડી રહ્યા છે ને એ દ્વારકાધીશની કૃપા છે. કારણ કે નિશ્વાસ એ નહીં વિશ્વાસ, આ શ્વાસ ત્યારે નિશ્વાસમાં પરિવર્તન થઈ જાય એનો કોઈ વિશ્વાસ નથી. અંદર આમ શ્વાસ તો લઈ લીધી પણ બહાર નીકળે જ નહીં, એ દ્વારકાધીશ ની કૃપા હોય તો જ નીકળે. એ પકડી રાખે ગમે એટલું તૂટી જશો ને કશું નહીં થાય. એ મુંજારો થાય મુંજારો દવાખાને લઈ જાઓ, નેલો ઓક્સિજન ના બાટલા દેખાડ નાખશે તોય ઓલો બાઘ કહી નહીં હકશે. કારણ કે ભગવાને પટ્ટો આગળ બંધ કરી દીધી બારી. યો તમારા તાકાત હોય જેટલા ઓક્સિજન લેવા એટલા લ્યો. પછી કહેશું કે રાત્રે તો હુતા હતા, પવન તો હારો હતો, ગાશીમાં હુતા હતા, મુંજારો થવા માટે દાદા એવા નીચે બધા મુંજારો થાય છે. દીકરાએ ફોન કર્યો, ડોક્ટર સાહેબ તમે છો? હા છે, ગાડીમાં લઈ ગયા, નાઈટ ડ્રેસ પહેરી દાદા પાડા, લુંગી પહેરી લઈ દાદાને, વચ્ચે બધા બધા મને કાંઈક થાય છે, દવાખાને લઈ ગયા, ઓક્સિજન બાટલો જો ત્યાં. રામ બોલો ભાઈ, અને દ્વારકાથી છે બાણું આડું કરી દીધું, શ્વાસ લઈ જ ન હોય ક્યાં આપણે. ભગત એને બે માળા કરવી જોઈએ. ભગત તો હોળ માળા કરે, 32 કરે, 64 કરે, પણ આ જગત નો સામાન્ય મનુષ્ય છે ને આ મનુષ્ય પર ભગવાન નો એટલો ઋણ છે, ભગવાન એટલી કૃપા છે કે કમ સે કમ એને આ ઋણ ચૂકવવા માટે, આ બિલ ચૂકવવા માટે બે માળા કરવી જોઈએ. એક જયારે તમે સુઈ જાઓ ને ત્યારે આંખ બંધ થઈ જાય છે, અને જયારે આંખ ખુલે ને ત્યારે ભગવાનને કેવું પડે, થેન્ક યુ કે તે આંખ ખુલાવી. ત્યાં ખોલી નગર તો અમે એમ જ થાય કે દાદા એ હા જો મણિયા ખાધા તારે ભજીયા બહુ ખાધા, તે ખાતા તો આંટી ગયા, પણ પછી અમારે જાગ્યા નથી, આંખ ખુલી જ નહીં. તો જ્યારે આપણે રાત્રે સુઈ જઈએ છે અને આંખ બંધ થાય છે ને આંખ ખુલે છે ને, એ દ્વારકાધીશની કૃપા છે. એના ઋણમાં એનું બિલ ચૂકવવા માટે એક માળા કરો, કમ સે કમ ધારું કરો કે મારી આંખ ઉઘાડી, નહીં જો બંધ રાખી હોત ને તો મારું પૂરું થઈ જાય. અને બીજી માળા, જ્યારે આંખ ઉઘાડી હોય અને આખા દિવસે જ્યારે આપણે કામ કરતા હોય, ધંધો કરતા હોય, ત્યારે આપણી આંખ બંધ નથી, અને જો આંખ બંધ થઈ જાય તો ગયા કામ. તો પ્રભુ સારું છે કે દિવસે તે મારી આંખ બંધ ન કરી, જો દિવસે આંખ બંધ કરી તો હું પરિ જાય, તો કમ સે કમ બે માળા આ નામે ભગવાનની કરવી જોઈએ. બાકી ભક્તિ જેમ ચડે એ અલગ વાત છે, જેમ તમને મોજ આવે તો અલગ વાત છે, બાકી કમ સે કમ બે માળાથી બંધાયેલો છે આ જગતનો પ્રત્યેક જીવ ભગવાનના ઋણમાંથી. ભગવાનના ઋણને ચૂકવો હોય તો બે માળા તો કરવી જ પડશે, બધા ફરજિયાત. દ્રૌપદીનો બહુ સુંદર શબ્દ હતો રુક્ષ્મણીનો, કે તમે આ હાર્ટને દબાવી દો એટલે પછી ભારતમાં શ્વાસ નહીં લઈ શકે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રુક્ષ્મણી, મને એમ લાગે છે એ પણ બહુ ધીરું છે, એ બહુ સ્લો છે. પ્રભુ તમને કયું સાધન જોતું છે દ્રૌપદી પાસે પહોંચવા માટે? આવા મોટા મોટા સાધનો બતાવ્યા છતાં પણ તમને એ સ્લો પડ્યા છે, ધીરા પડ્યા છે. અચાનક ભગવાન પથારી ઉપરથી ઉભા થયા અને પથારી ઉપરથી ઉભા થઈને નાચવા માંડ્યા. મળી ગયું, મળી ગયું, મળી ગયું, મને સાધન મળી ગયું, દ્રૌપદી પાસે પહોંચવા માટે મને વાહન મળી ગયું. રુક્ષ્મણી કે બોલો બોલો મને કયો, કારણ કે મારે સુરત વાળાને બતાવવું છે. શું છે સાધન, શું છે વાહન, શું છે ચેક દ્વારકાથી હસ્તિનાપુર દિલ્હી સુધી પહોંચવા માટેનું આવું સ્પીડ વાળું સાધન કર્યું છે?
ત્યારે ભગવાન દ્વારકાધીશે કીધું કે હે રુક્ષ્મણી, આજે હસ્તિનાપુરની સભામાં જ્યાં 20,000 ખુરશીઓ હતી અને જે દુશાસન એ દ્રૌપદીનું ચિરહરણ કરી રહ્યા હતા અને દુર્યોધન અટ્ટહાસ્ય કરી રહ્યો હતો, પાંચે પતિઓના માથા નીચે હતા અને ધૃતરાષ્ટ પોતાના પુત્રના અભિમાનમાં મદમસ્ત હતો, દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય મંદ મંદ દુઃખી હતા અને ધૃતરાષ્ટ અને પિતામહ ભીષ્મના આંખમાંથી અશ્રુધારા નીકળતી હતી, એ સભામાં બધાની વચ્ચે જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થઈ રહ્યું હતું ત્યારે દ્રૌપદી હાથ ઉપર કરીને આંખમાંથી આંસુ કાઢતા કાઢતા મારા નામ લીધું છે અને આ જ શ્રેષ્ઠ સાધન છે એની પાસે પહોંચવું. આવો પ્રેમ આમાં કૃષ્ણના પ્રેમના વિરહની જે અશ્રુ ધારા જે પ્રવાહિત કરી છે ને એ પ્રેમ કરવાની ગોપીઓ કરી છે. જે ભગવાનની ભક્તિ વગર પગાર નહીં કરે છે, પગાર વાળી નહીં. બહુ સુંદર ગોપી ગીતમાં એક શ્લોક છે, કૃષ્ણ જલાપ્યા સાધુ જાત ભગવાન કૃષ્ણ કી યાદ મેં અપને આંખો મેં સે જબ અશ્રુ કી ધારા પ્રવાહિત કી તબ દ્રૌપદી કી આંખ મેં સે નિકલને વાલા આંસુ જબ જમીન મેં ગિરા ઉસસે પહેલે ભગવાન કૃષ્ણ પ્રગટ હો ગયે. એની પહેલા ભગવાન પ્રગટ થયા, કારણ કે આ ભક્તિ ભગવાન જેને જેને સામે પ્રગટ થયા છે ને આ લોકો કોઈ છે ને સ્વાર્થ વાળી ભક્તિ નહોતી કરી, નિસ્વાર્થ વાળી ભક્તિ કરી છે.
અને સુરત શહેરનું સૌભાગ્ય છે કે ભગવાનને જે સૌથી પ્રિય ગોપી ગીત છે આ ગોપી ગીતમાં બે વાર સુરતનું નામ આવે છે. સુરત નાથ દે અશોક દાસિકા જેની સુરત પર મોટા મોટા દેવતાઓ પણ મોહિત થઈ જાય છે અને જેના એક વાર દર્શન કરતા યુગોના યુગો વ્યતીત થઈ જાય છે. યુગાહિતમ નિમિષેણમ ચક્ષુષા પ્રાવૃષાહિતમ અને જેના દર્શન કરતા જગત શૂન્ય દેખાય છે. શૂન્યહિતમ જગત સર્વમ શૂન્ય થાય છે. કૃષ્ણના દર્શન કર્યા પછી બીજું કઈ નથી દેખાતું. અને જે ભક્તો નિસ્વાર્થ વાળા છે, સ્વાર્થ વગરનું ભજન કરે છે ને, ઈ સ્વાર્થમાં કોઈ કંકાય ચોખવડ કરે છે. ગોપીઓ અશોક દાસિકા હે કૃષ્ણ, અમે તમારું ભજન કર્યું છે ને, તો કોઈ પગાર લઈને ભજન નથી કર્યું. સુરત નાથ તે અશુલ્ક દાસા, અમે તમારી નોકરાની દાસિકા છીએ. પણ દાસ નોકર હંમેશા સ્વામીની સેવા કરે અને જ્યારે એ સ્વામી શેઠની સેવા નોકર કરે ને, તો શેઠ અને સ્વામીનું કર્તવ્ય છે કે એ નોકરને પગાર આપે. પણ જ્યારે કોઈ સ્વામી પગાર આપે છે ને, તો એ નોકરનું ઋણ ચુકાઈ જાય છે, પછી એ શેઠનું ઋણ રહેતું નથી. એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે, હું હંમેશા ગોપીઓનો ઋણી રહીશ. કેમ? કારણ કે લોકો મારી પાસે કઈ માંગ્યું જ નથી. મંદિરમાં જઈને મોટી મોટી ડિમાન્ડ કરીએ છીએ આપણે ભગવાન પાસે, મત માંગો ભગવાન પાસે કહે, કારણ કે માંગશો ને તો ફૂલ સ્ટોપ થઈ જશે, બસ ભગવાનની જવાબદારી પૂરી થઈ જશે. અને નહીં માંગો ને તો આ જીવન ભગવાનની જવાબદારી આપણી રહેશે. વરદની તો કિમ મનો વરદ હે કૃષ્ણ, આ સંસારના લોકો તો કોઈ શસ્ત્ર વડે કોઈને મારે છે, હથિયાર વડે, તલવાર ભાલા વડે કોઈને મારે છે. પણ હે કૃષ્ણ, તમારી આ સુંદર ખૂબસૂરત ચહેરો એટલો સુંદર છે, આ તમારી આ કમલ લોચન આંખની આ કૃપા કટાક્ષથી, આ તમારી નજરથી તમે અમને ઘાયલ કરી, અમારો વધ કરી નાખ્યો છે, મારી નાખ્યો છે, અર્થાત કોઈ કામના નથી રહ્યા. આ પ્રેમ જ્યારે હશે ને ત્યારે ભગવાન આવશે. ભગવાન કૃષ્ણ દ્રૌપદી સામે હાજર થયા અને હાજર થઈ ગયા. તમારે તરત જ ભગવાને કીધું, હવે આમની પાસે નથી જવું, પણ આમને દૂર રહીને એને જેના માટે મને બોલાયો છે ને આપું. અને ત્યારે ભગવાનના હાથમાંથી સાડી નીકળે છે, એટલી સાડી નીકળી, એટલી સાડી નીકળી કે 10,000 હાથીનું બળ ધારણ કરવાવાળો, ધરાવતો આ દુશાસન આ સાડી ખેંચી ખેંચીને થાકી જાય છે. બહુ પ્રયાસ કરે, બહુ પ્રયાસ કરે, પણ સાડી ખૂટતી જ નથી. ભગવાન જ્યારે દેવા માટે તૈયાર થાય ને, ત્યારે કોઈની તાકાત નથી લયક. હજાર હાથ વાળો જ્યારે દેવા માટે તૈયાર થાય ને, ત્યારે બે હાથ વાળો કેટલું લઈ શકશે? અને આ સાડી આપતા આપતા ભગવાન પોતાનો ભાવ પ્રગટ કરે છે. દ્રૌપદી સાંભળ, દ્રૌપદી કદાચ તને એમ લાગતું હશે કે આ હું તે મને બોલાવે એટલે સાડી આપીને હું તારો ઋણ ચૂકું છું. નહીં, નહીં ચૂકવાય, કારણ કે તે જે મને આપ્યું છે ને એની અમે કાંઈ નથી. એવું પુરાણોમાં એવી વાત આવે છે કે જ્યારે ભગવાનને કંઈક વાગે છે ત્યારે દ્રૌપદી પોતાની નવે નવી સાડીને ફાડીને ભગવાનને પાટો બાંધે છે. એક થોડોક નાનો એવો બે ત્રણ વડાવાળો પાટો બાંધ્યો છે ભગવાન દ્રૌપદીની. ભગવાનને કઈ થાય નહીં, પણ ભગવાન જોવે છે કે આની શરણાગતિ કેવી છે. એને બધું કામ મૂકીને ભગવાન કૃષ્ણ પાસે દોડીને નવી સાડી ફાડીને ભગવાનને પાટો બાંધવા માંગે છે.
ત્યારે કૃષ્ણ દ્રૌપદી ની સામે જોવે છે. ભગવાન ને ક્યારે લોહી નો નીકળે, કારણ કે ભગવાન નું સ્વરૂપ પેલા દિવસે આપણે સાંભળ્યું સચિદાનંદ છે. પણ આ ભગવાન પોતાના ભક્તો નો ભાવ જોવા માંગે છે, અને કેવો ભાવ છે. અને પાટો બાંધતા બાંધતા કૃષ્ણ દ્રૌપદી ની સામે જોવે છે કે દ્રૌપદી, આજે તે જે મને પાટો બાંધ્યો છે ને, એનો ઋણ તને ક્યારે નહીં ચૂકી શકું. અને ક્યારે કદાચ અવસર મળે, મને તો હું થોડો કેવો ઋણ ચૂકવાનો પ્રયાસ કરીશ. અને ભગવાન યાદ કરતા કરતા કે જે દ્રૌપદી, તે પૂરા ભાવથી બધું કામ મૂકીને તું મારી પાસે આવીને મને પાટો બાંધો તો ને, એટલા માટે મેં પણ બધું કામ મૂકીને હું તારી રક્ષા કરવા માટે આવ્યો છું. એમ યથામાં પ્રવદંતે તાંસ્ત એવ ભજામ્યહં. આપણે જે ભાવથી ભગવાનને ભજશું ને, એ જ ભાવથી ભગવાન આપણે ભજશે. અને જ ભગવાન કૃષ્ણ સાડી થાકી ગયો દુશાસન, પછી તો આબરૂ વહી ગઈ દુશાસન. 10,000 હાથી નો બળ ધારણ કરવાળો આ દ્રૌપદી નું સાડી ન ઉતારી શક્યો. જવા દે, જવા દે દુર્યોધન કે ભાગ ભાગ અહીંથી, નાક બોળ્યું તે તો. દ્રૌપદી ને તો કૃષ્ણ સિવાય કોઈને ભાન નથી, કૃષ્ણ ને જ બોલાવે છે. એને એને ખબર હતી કે ભગવાન કૃષ્ણ આવ્યા, એને એટલી બધી સાડી આપી અને આ દુશાસન થાકી ગયો સાડી ખેંચી ખેંચી ને, એને કઈ ખબર નથી. અને હકીકતમાં જેનું ધ્યાન જેનું ચિત્ત ભગવાન કૃષ્ણમાં લાગેલું છે ને, એના સંસારનું કોઈ ભાન જ નથી. અને સંસારનું જેને ભાન છે એનું ચિત્ત ભગવાનમાં લાગેલું નથી. હજી નરેન્દ્ર મોદી ને રાહુલ ગાંધી અને આઈપીએલ 2020 એમાં જેનું ધ્યાન હશે ને, એનું એ ક્યારે ભગવાનમાં ધ્યાન નહીં આવી શકે. દ્રૌપદી નું ધ્યાન માત્ર ભગવાનના નામના સ્મરણમાં છે. અને દ્રૌપદી હાથ જોડીને કૃષ્ણને બોલાવે છે. અચાનક દ્રૌપદીની સમાધિ તૂટી જાય છે, કારણ કે દ્રૌપદી એટલા ભાવમાં આવી ગઈ ને, એને ખબર ન રહી કે ભગવાન આવી ગયા, એને ખબર ન રહી ભગવાન આવી ગયા. એટલા માટે દ્રૌપદી આંખ બંધ કરીને ગોળ ગોળ ફરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે રામ. હે કૃષ્ણ હમે તો જો, પણ જેનું ધ્યાન ભગવાનના નામમાં લાગેલું હોય, નામમાં એ નામ લેવાળો ખુદ હમે હાજર થઈ જાય ને, તો એ સાધક ને તો એ ભક્ત ને એ ભગવાનના દર્શનમાં મજા નથી આવતી જેટલી ભગવાનના નામ લેવા મજા આવે. અને એ જ નામનો પ્રચાર કરવા માટે સ્વયં ચૈતન્ય મહાપ્રભુ આવ્યા આ કલિકાલમાં. અને હરે કૃષ્ણ મહામંત્ર આપીને આ સંસારના પતિત લોકોને પણ પાવન બનાવી દીધા, ગોલોક વૃંદાવન ધામના અધિકારી બનાવી દીધા. આ ખોટો સિક્કો ભગવત ધામ સુધી પહોંચાડવા માટેની જવાબદારી ગૌરાંગ મહાપ્રભુએ લઈ લીધી. સમાધિ તૂટી અને કીધું, ઓ કૃષ્ણ દ્વારકાધીશ તમે એવા, તરત દ્રૌપદી ખીજાણી. એટલે બધું મોડું કેમ થયું આવવામાં? ત્યારે કૃષ્ણે કીધું, બેન સાંભળ, હું ક્યારને તમને બોલાવું છું? આ બધા પાસે ગઈ અને તમે અત્યારે આવ્યા, ભાન પડે છે કે નહીં? મેં તમને ભાઈ માન્યા છે અને મને ખબર હતી કે મારો ભાઈ જ મારી રક્ષા કરશે, અને એટલું બધું મોડું કરે આવવામાં થોડો વિલંબ થઈ ગયો હતો. કૃષ્ણ ભગવાને બહુ સુંદર વાત કરી, દ્રૌપદી પહેલી વાત તો તે મને પ્રશ્ન પૂછો કે તમે એટલા મોડા કેમ આવ્યા. કૃષ્ણ ભગવાને કીધું, હું અહીંયા જ હતો. તને જ્યારે દુશાસન આ ભરી સભામાં લાવ્યો ને, ત્યારથી હું અહીંયા હતો, પણ દ્રૌપદી તે મને બોલાવ્યો જ નહીં. તું તારા ઘરવાળા પાસે કીધું, હું દોડીને તારી બાજુ આવ્યો કે તું મને બોલાવ્યો, તે મારી સામે જ ન જોયું. તું સીધી ધૃતરાષ્ટ્ર આગળ ગઈ, હું પાછો આવ્યો તારી પાસે, મારી સામે ન જોયું. તું કૃપાચાર્ય દ્રોણાચાર્ય પાસે ગઈ, તે મારી સામે ન જોયું. તું પિતામહ ભીષ્મ પાસે ગઈ, તોય ન હામું જોયું. પછી તે હાડી પકડી, તોય હું આમ મોઢું કરું કે જો જો, તોય ન જોયું. અને પછી દાંત ની વચ્ચે હાડી રાખી, પછી મેં જોયું, હવે તો જો, તોય મારી સામે ન જોયું.
અને પછી જેવો દુશાસને ઝટકો માર્યો અને સાડી ખેંચી તે પછી મને બોલાવ્યો અને બોલાવ્યા પછી પાછું એમ કીધું હું જેવો તને બચાવાયો ને તો કીધું દ્વારકાધીશ હવે તે દ્વારકાધીશ કીધું એટલે મારે તારા વચનને પૂરું કરવા માટે ક્યાં જવું પડ્યું દ્વારકા અને દ્વારકાજી રિટર્ન અહીં આવ્યો એટલે બેન થોડું તો મોડું થાય જબ સે સુના હે दीन दयाल सुनी जब से तब से मन में कछु ऐसी बसी है तेरो ही आशरो तुम लोक में नहीं प्रभु दूसरी जसी है तेरो ही आशरो तुम लोक में तेरे नाम की एक कसी है ओरी मुरारी पुकारी कहो अब ओरी मुरारी पुकारी कहो अब मेरी हंसी मेरी तेरी हंसी है श्री कृष्ण गोविंद हरे मुरारी શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ ત્યારે બધાને એમ લાગ્યું કે ના ના કૃષ્ણ મારા મારા માટે કૃષ્ણ મારા મારા માટે યુધિષ્ઠિર મારા મારા માટે ભીમને લાગ્યું કે મને બધા શીખવાડવા માટે ભગવાન રોકાણો અર્જુનને લાગ્યું મારો મિત્ર છે ને મને ધનુષ્ય બાણ શીખવાડવા માટે રોકાણા નકુલ સહદેવને લાગ્યું મારા માટે રોકાણા કુંતીને લાગ્યું મારી પ્રાર્થનાથી રોકાણા ઉત્તરને લાગ્યું કે મેં સ્તુતિ કરી એટલે રોકાણા સુભદ્રને લાગ્યું કે મારો ભાઈ છે ને મારો વીર છે મારા માટે રોકાણા મારા આંખમાં આંસુ ન જોઈ શક્યું પણ ન તો ભગવાન કૃષ્ણ કુંતી માટે રોકાણા છે ન તો ભગવાન ઉત્તરા કે દ્રૌપદી માટે રોકાણા છે ન તો ભગવાન યુધિષ્ઠિર ભીમ કે અર્જુન માટે રોકાણા છે ન તો ભગવાન સુભદ્રા કે નકુલ કે સહદેવ માટે રોકાણા છે ભગવાન તો એટલા માટે પાછા હસ્તિનાપુરમાં આવ્યા કારણ કે 60 દિવસ સુધી આ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર ભગવાનનો એક પરમ પ્રિય ભક્ત પિતામહ ભીષ્મ ભગવાનની રાહ જોતો હતો એને દર્શન દેવા માટે ભગવાન રોકાણા છે સદગોસ્વામી કહે છે इति भीत प्रजा दोहा सर्वधर्म विनिशया ततो विनाशन प्राप्ता यत्यर्थे व्रतो पतः अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए